चालू थई ગયો બેન જય સ્વામિનારાયણ સાત સેકન્ડ થઈ ગઈ જલ્દી ફટાફટ જય સ્વામિનારાયણ બાળ મિત્રો વિષય ગણિત પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું આજે આપણે પાના નંબર 20 આપણે છેલ્લે તમારું ઘર શાળાથી કેટલું દૂર છે એ દાખલો સમજ્યા હતા હવે આગળ પાના નંબર 20 ઉપર આગળ સમજીશું કે હવે તમારા મિત્રો શાળાથી કેટલા દૂર રહે છે તે શોધો તે મુજબ કોષ્ટક પૂરો મીટર અને કિલોમીટરમાં લખો તો જો બાળકો આ મિત્રનું નામ અને ઘરથી શાળાનું અંતર આ મિત્રોના નામ લખ્યા છે અને મીટર અને કિલોમીટરમાં તેનું અંતર બતાવેલું છે બરાબર રમેશ 1 કિમી 100 મીટર ઘરથી શાળાનું અંતર રમેશ 1 કિમી અને 100 મીટર અંતરથી એ આવે છે પછી નરેશ 1 કિમી 500 મીટર પરેશ 2 કિમી 500 મીટર હિમેશ 600 મીટર કવિશ 5 કિમી 300 મીટર સરદ 3 કિમી 400 મીટર તો બાળ મિત્રો હવે આપણે આ કોષ્ટકના આધારે કેટલાક પ્રશ્નો લખીશું પહેલો પ્રશ્ન છે કે તમારામાંથી શાળાની સૌથી નજીક કોણ રહે છે તો આના જવાબ માટે તમે કોષ્ટકમાં જુઓ તો કોનું અંતર સૌથી ઓછું છે તો જુઓ કોષ્ટકમાં જોતા હિમેશ 600 મીટર દૂરથી આવે છે એટલે તમારામાંથી શાળાની સૌથી નજીક કોણ રહે છે તો હિમેશ બરાબર હિમેશ 600 મીટર દૂરથી આવે છે એનું અંતર સૌથી ઓછું છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે તમારામાંથી શાળાની સૌથી નજીક કોણ રહે છે તો હિમેશ શાળાથી સૌથી દૂર કોણ રહે છે તો એના માટે ફરીથી તમે કોષ્ટક જુઓ કે 1 કિલોમીટર 100 મીટર 1 કિમી 500 મીટર 2 કિમી 200 મીટર 600 મીટર તો જો 5 કિમી 300 મીટર સૌથી વધારે દૂર છે કવિશનું અંતર બરાબર કવિશ ઘરેથી શાળાએ આવે તો 5 કિલોમીટર અને 300 મીટર અંતર કાપીને શાળાએ આવે છે તો બાળ મિત્રો શાળાથી સૌથી દૂર કોણ રહે છે તો અહીંયા આપણે લખીશું કવિશ ચાલો હવે આગળનો પ્રશ્ન છે કુલ કેટલા બાળકો તમારી શાળાથી 1 કિલોમીટરથી ઓછા અંતરે રહે છે તો બાળ મિત્રો જુઓ તમે કોષ્ટક જોશો તો તમને ખ્યાલ આવશે કે 1 કિલોમીટરથી ઓછા અંતરે તો 1 કિલોમીટર એટલે 1000 મીટર બરાબર તો 1000 મીટર કરતાં ઓછું અંતર આમાં આ કોષ્ટકમાં જોતા ખ્યાલ આવે છે કે હિમેશ એક જ બાળક એવો છે કે 1 કિલોમીટરથી ઓછા અંતરે શાળાએ આવે છે તો કુલ કેટલા બાળકો તમારી એક જ શાળાથી તમારી શાળાથી 1 કિમી ઓછા અંતરે આવે છે તો એક જ મિત્ર હિમેશ 1 કિમી થી ઓછા અંતરે થી આવે છે ચલો શું એવું કોઈ છે કે જે શાળાથી 5 કિમી કરતા પણ વધુ દૂર રહે છે બરાબર વધુ દૂર રહે છે તો હા છે કોણ છે 5 કિલોમીટર જો કવિશનું અંતર છે 5 કિલોમીટર 300 મીટર તો એ 5 કિલોમીટર કરતાં વધુ છે બરાબર એટલે આવશે હા કવિશ હા કવિશ 5 કિમીથી 5 કિમી કરતાં વધુ દૂર રહે છે બરાબર તો તેઓ શાળાએ કેવી રીતે આવે છે તો શાળાએ એ સાયકલ લઈને આવે છે કવિશ શાળાએ સાયકલ લઈને આવે છે બરાબર બાળ મિત્રો આ રીતે મીટર અને કિલોમીટરમાં અલગ અલગ તમારા મિત્રોનું નામ લઈ અને તમે કોષ્ટક બનાવીને આના જવાબ
લખી શકો છો। હવે આગળ પાના નંબર 21 ઉપર વિચારો અને શોધો। દોરાની એક રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? તો એનો જવાબ, દોરાની લંબાઈ રીલની જાડાઈ પર આધારિત હોય છે। સાચી વાત છે, રીલ નાની હોય તો વધારે, નાની હોય તો ઓછા મીટર દોરા હોય, અને વધુ હોય તો વધુ મીટર દોરા હોય છે, બરાબર। 50 મીટર, 100 મીટર, 200 મીટર, 500 મીટર। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, પતંગના દોરાના રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? શું તે 1 કિમી કરતાં વધુ હોઈ શકે? પતંગના દોરાની રીલમાં દોરાની લંબાઈ 500 મીટર, એમાં પણ એ જ રીતે હોય છે, જેવી જાડાઈ હોય એ રીતે કેટલા મીટર દોરા હોઈ શકે? 500 મીટર, 1000 મીટર, 2000 મીટર, બરાબર। જો રૂમાલ એક જ દોરાથી બનેલો હોય તો તેને બનાવવા માટે કેટલો લાંબો દોરો જોઈએ? જો રૂમાલ એક જ દોરાથી બનેલો હોય તો તેને બનાવવા તેના કદને ધ્યાનમાં લઈ આશરે 100 થી 500 મીટર, 100 મીટરથી 500 મીટર દોરાની જરૂર પડે। ચલો હવે બાળ મિત્રો, આગળ પાના નંબર 22 ઉપર હું ઈચ્છું હું હોત, તો જો ચિત્ર આપ્યું છે, એમાં કવિતા આપી છે, હું ઈચ્છું કે હું પતંગ હોઉં તો ઊંચે આભમાં ઉડી શકું, આ ઇમારતથી પણ ઉપર। હું ઈચ્છું કે હું પંખી હોઉં જેથી હું ઉડી શકું, તો જો એને પહેલાં અને પહેલાં પતંગથી ઉપર પહોંચી શકું। જો સૌથી ઉપર ચિત્ર છે, પતંગનું ચિત્ર આપ્યું છે, પછી પંખીનું ચિત્ર આપ્યું છે, બરાબર। હું ઈચ્છું કે હું વાદળ હોઉં તો આમ તેમ ફરી શકું, પેલા નાના પંખીઓ કરતાં પણ ઉપર। હું ઈચ્છું કે હું વિમાન હોઉં તો હું ઊંચે જઈ શકું, વાદળ ટેકરી કરતાં પણ ઉપર। તો ચિત્રમાં, ચોપડીમાં તમે ચિત્ર જોશો અને આ ગીત જોશો એટલે ખ્યાલ આવશે। હવે શોધવા પ્રયત્ન કરો। તો પહેલો સવાલ છે કે તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ, તે આશરે કેટલા માળ ઊંચી હશે? તો મેં જોયેલી સૌથી ઊંચામાં ઊંચી ઇમારત છે કુતુબ મિનાર, તે આશરે 24 માળ ઊંચી હશે। એક પતંગ કેટલી ઊંચાઈએ પહોંચી શકે? શું તે કુતુબ મિનારથી પણ વધુ ઊંચે જઈ શકે? તો હા, એક પતંગ 100 મીટર કે તેથી વધુ ઊંચાઈએ પણ હોઈ શકે, તે કુતુબ મિનારથી પણ વધુ ઊંચે જઈ શકે છે। એક વિમાન કેટલું ઊંચે ઉડી શકે? શું તે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊંચે જઈ શકે, જે લગભગ 9 કિલોમીટર જેટલો ઊંચો છે? હા, એક વિમાન 10 કિલોમીટર કરતાં પણ વધુ ઊંચે જઈ શકે, તે માઉન્ટ એવરેસ્ટથી પણ ઊંચે ઉડી શકે છે। શું તમે કદી વાદળને તમારાથી નીચે જોયા છે? ના હોઈ શકે, વાદળ આપણાથી કદાપી નીચે જોયા નથી। તો બાળ મિત્રો, આ પાના નંબર 21 ઉપર છે, વિચારો અને શોધો, એના જવાબ હું તમને મોકલીશ, એ તમારે ગણિતની પાકી નોટમાં લખવાના છે। પછી હું ઈચ્છું હું હોત એ કવિતાના સવાલના જવાબ જે નીચે આપ્યા છે શોધવા પ્રયત્ન કરો, એના પણ હું તમને જવાબ મોકલીશ, એ તમારે ગણિતની પાકી નોટમાં લખવાના છે। તો આ દાખલો પણ તમારે ગણિતની પાકી નોટમાં લખવાનો છે। બાળમિત્રો, હવે આપણે પછીના પીરિયડમાં બીજા વધારાના કેટલાક દાખલા સમજીશું, બરાબર, એ તમારે નોટમાં લખવાના છે। આવજો, જય સ્વામિનારાયણ।